युधिष महाराज एक एवा गुणातीत पुरुष हता કે જેમના દર્શન જે કોઈ પણ કરતું એમની જે નિર્દોષતા હતી એના કોઈ દર્શન કરતું તેમને કેવો અનુભવ થતો. ડોક્ટર એસી પટેલ કરીને એક સામાજિક રીતે ખૂબ આગળ પડતા વિચક્ષણ યોગી બાપાના યોગમાં આવ્યા અને યોગી બાપાના દર્શન કર્યા અને અંતરથી એમને એટલી બધી એક દિવ્યતાની અનુભૂતિ થઈ કે પોતે એવું બોલ્યા કે યોગી બાપાની પાસે કોઈ બે મહિનાનો બાળક લાવવામાં આવે, જન્મ્યો હોય બે મહિનાનો, એક નિર્દોષ હોય બાળક. આપણે કે બાળક નિર્દોષ છે અને એનામાં ભગવાન રહ્યા છે. તેને કહ્યું કે બે માસનું બાળક પણ યોગી બાપા પાસે તમે લાવીને મૂકો તો યોગી બાપાની નિર્દોષતા એટલી છે કે બે મહિનાનું બાળક યોગી બાપા પાસે લુચ્ચું લાગે, એનામાં કપટ લાગે, એ બાળકની અંદર પણ દંભ લાગે, પણ યોગી બાપા છે ને એકદમ નિર્દોષ હતા. કેવી કલ્પના છે એ યોગી બાપાની દિવ્યતા હતી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ઘણી વખત કે યોગી બાપાને અંદરથી એટલું બધું સુખ, એટલો બધો આનંદ યોગી બાપાને આવતો કે સ્વામી કે જેમ કોઈ ગાયનું વાછરડું છે બે દિવસથી ભૂખ્યું છે અને પછી ગાયના વાછરડાને તમે છોડો અને એની માં જે ગાય એના આંચળે વળગે અને ભૂખ્યું વાછરડું એટલું બધું અંદરથી આમ આનંદ લેતું હોય કે આંચળથી એ દૂધ છે પોતે ધાવતું હોય અને એ વખતે દૂધ ધાવતા ધાવતા એના મોઢામાંથી એટલો બધો આમ પેલો આનંદ હોય કે એના ફીણ નીકળે, એ ફીણ એના મોઢાની બહાર નીકળે, જે ગામડામાં છે ને ખબર હશે, ફીણ બહાર નીકળે અને ફીણ નીચે પડે, એ નીચે પડે એની આજુબાજુ કૂતરા આંટા મારતા હોય અને ચાટીને કૂતરા રાજી થાય તો વાછડાને કેટલું આવતું હશે, એના ફીણમાંથી બીજા રાજી થાય તો એને કેવું આવતું હશે. એમ સ્વામી કે યોગી બાપા છે ને એ જયારે ભજન કરતા હોય, દર્શન કરતા હોય, ભક્તિ કરતા હોય ત્યારે એટલો બધો એમને ભગવાનનો આનંદ આવતો હોય કે એમની અંદરથી જે બધો ઝેણ ફીણ નીકળે ને એમ, એ જે ચહેરાની બહાર જે નીકળતો હોય ને ભગવાનનો, એમાંથી આખો સત્સંગ સુખી થતો હતો. કેટલું બધું બે તમે સત્સંગ કરો છો, ભજન ભક્તિ કરો છો અને તમે જ્યારે ઘરમાં આરતી કરતા હોય, સવારે પૂજા કરતા હોય અને તમને જે આનંદ આવતો એમાંથી આખું ઘર સુખી થાય. વિચાર કેટલું અઘરું છે. એ દિવ્ય પુરુષ હતા, દેખાતા હતા આપણી જેવા, આપણી જેવા નતા, જુદા હતા. શાસ્ત્રીજી મહારાજ યોગી બાપા માટે કહેતા કે બધા હરિભક્તો કે જોગીને અમારે ત્યાં મોકલો, જોગીને અમારે ત્યાં મોકલો, જોગીને અમારા ગામમાં મોકલો. એ વખતે શાસ્ત્રી મહારાજ કહેતા કે જોગી જેવા સાધુ તો અનંત કોટી બ્રહ્માંડમાં નથી, તો બીજા લાવવા ક્યાંથી. તો યોગી મહારાજ એવા હતા કે અનંત કોટી બ્રહ્માંડમાં બીજા નથી, અક્ષરબ્રહ્મ હતા. અક્ષરબ્રહ્મ એક જ છે, તો સાક્ષાત અક્ષરબ્રહ્મ હતા. એમની જેવી સાધુતા ક્યાં દેખાય. એક વાર યોગી બાપા મુંબઈ બોજાસણ પધાર્યા અને બોજાસણ આવ્યા, યોગીજી મહારાજના શરીરમાં થોડી કળતર એટલે તાવ હતો, એટલે પછી ખ્યાલ આવતા ડોક્ટરને બોલાવવામાં આવ્યા. ડોક્ટર આવ્યા, યોગી બાપાના પલ્સને બધું ચેક કર્યું, બધું કર્યું, પણ તાવ કેવા પ્રકારનો છે ને સેના લીધે છે કે પકડાય નહીં. ઘણો બધો પ્રયત્ન કર્યો, પૂછપરછ કરી, પણ તાવ પકડાયો એટલે ડોક્ટર મૂંઝાયા, કયો તાવ છે, નક્કી થાય તો દવા આપીએ ને. એટલે એમને કઈ ખબર પડી નહીં, બધા શાસ્ત્રી મહારાજ ત્યાં હતા. એમને કહ્યું કે સ્વામી જોગી મહારાજ ને તાવ આવે છે, ડોક્ટર આવે છે, તપાસ કરે છે, પકડાતો નથી, તાવ ધીમે ધીમે વધતો જાય છે, તો આપ કઈક દયા કરો કે ભાઈ તાવ પકડાય, તો ડોક્ટરને કઈ સૂજે તો દવા આપે તો જોગી મહારાજ સાજા થાય, કારણ કે જોગીની તો આખા સત્સંગમાં જરૂર છે. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું, શાસ્ત્રી મહારાજ કે તમે એકવાર જોગીને પેલા પૂછો તો ખરા કે તમને તાવ સેના લીધે આવ્યો છે, એ કે પછી દવા આપજો. એટલે બધા કે આ બરાબર છે, એટલે બધા ગયા યોગી બાપા પાસે. યોગી બાપાને કહ્યું, સ્વામી તમને તાવ કેમ આવ્યો. જનરલી આપણને ખબર ને, આયા પછી ખબર પડે, પણ કેમ આવ્યો એ ખબર થોડી હોય.
યોગી બાપાને પૂછ્યું કે બાપા તમને તાવ કેમ આવ્યો? એ વખતે યોગી બાપા કહે કે અમે બોચાસણ આવવા માટે ટ્રેનમાં બેઠા હતા અને ટ્રેનની અંદર અમે ડબ્બામાં બેઠા તો અમારી સીટની સામે એક બીજા મહાત્મા બેઠા હતા, બીજા સાધુ બેઠા હતા, સંન્યાસી બેઠા હતા. તે ટ્રેન ઉપડી તે થોડી વાર થઈ તે અમારી સામે પેલા સંન્યાસી હતા, સાધુના કપડા પહેરેલા હતા. તે સંન્યાસીએ ખીચામાંથી પૈસા કાઢ્યા અને પૈસા કાઢીને પેલો સંન્યાસી એના હાથથી ગણતો હતો. તે કેટલું બધું એને ગણ્યું, યોગી બાપા કહે કે અમે અહીંયા જોયું કે આ સાધુ થઈને પૈસા ગણે છે એ અમે જોઈને એટલું બધું અમને થયું, એનો તાવ ચડ્યો છે. તમે દુનિયામાં પૈસા ગણવા તાવ ચડે, ના ગણવાના આવે તો ચડે, ગણવાના કોઈ જોવે ચડે. પણ યોગી બાપાની સાધુતા એવી હતી કે તો પોતે તો ગણતા નહોતા પણ કોક સાધુ થઈને પૈસાને અડે. પોતે તો એના સ્વપ્નું પણ ના હોય પણ કોક સાધુના કપડા પહેરીને પણ કોઈ પૈસાને અડતું એ યોગી બાપા જોઈ જાય તો એના અંતરમાં પણ એટલું બધું દુઃખ થતું કે સાધુ થઈને પૈસાને અડે છે ને એમને તાવ ચડતો. આવી સાધુતાની પરાકાષ્ઠા યોગી બાપાના જીવનમાં હતી. કેવા સત્પુરુષ મળ્યા છે. ઘણા યોગી બાપાની કોપી કરે, યોગી બાપાની એ વખતે કોપી કરે, પણ યોગી બાપાએ યોગી ગીતામાં કહ્યું છે કે સત્પુરુષનો ભેદ અનાદિનો છે, મેળે માવજીભાઈ થવાય નહીં. તમે ગમે તેવું કરો, સત્પુરુષનો ભેદ તો અનાદિનો છે કે મેળે થોડા થવાય. પણ એ દિવસે યોગી બાપા કોઈ પણ જાય એના દર્શન કરે એને શાંતિનો અનુભવ થાય, લાગે આપણી જેવા પણ આપણી જેવા નહીં. કોઈ ચરિત્ર કરે ચરિત્રમાં દિવ્યતા હોય. યોગી બાપા આફ્રિકાની બાજુ વિચરણ હતા એક વાર હરિભગતના ઘેર, અને પછી કોઈ એ વખતે નવું નવું કંઈક શોધાયેલું કે પેલું કોથળીની અંદર 500 ગ્રામ લીટરની કોથળી એમાં દૂધ પેક થઈને આવે. તે હરિભક્ત ત્યાં લાવ્યા, યોગી બાપાને બતાવ્યું, કોથળી આપી. યોગી બાપાએ હાથમાં લીધું, કોથળી આમ ઊંચી કરે આમ ઊંચી કરે, અને હરિભક્ત બાપા આમાં છે ને દૂધ ભર્યું છે અને પેક છે. યોગી બાપા જોવે કે ક્યાંથી ભર્યું, પેક તો હોય ને, હોલ તો હોવું જોઈએ કંઈક ભરવાનું. આમ જોવે આમ જોવે આમ જોવે 2-5 મિનિટ સુધી કોથળી ઊંચી નીચી કરે ઊંચી નીચી કરે. યોગી બાપા કે આમાં ભર્યું કેમનું, કે દેખાતું તો છે ને. અને પછી પેલા બધી વાત કરી કે બાપા મશીનમાં ભરે, હમણાં નવું નવું નીકળ્યું છે. બાપા કે હે, અને પછી એટલા બધા યોગી બાપા રાજી થઈ ગયા. યોગી બાપા કે ન જોયું તો આપણું શું થાય. આટલા નિર્દોષ પણ પૂરું થયું ને. પછી યોગી બાપા બોલ્યા, યોગી બાપા કે અમે કોથળી પકડી, કોથળી ઊંચી કરી, એને બીજા હાથમાં લીધી, આવા પ્રશ્ન પૂછ્યા. સ્વામી કે દિવસ રાત આ ચરિત્ર સંભાળી રાખજો. એ નિર્દોષ નતા પણ એમના એક એક ચરિત્ર આપણને લાગે. પણ યોગી બાપા કહેતા કે આ ચરિત્ર છે ને તમે સંભાળી રાખજો. મહારાજે પ્રથમના ત્રીજામાં કહ્યું છે એના દર્શન એના ચરિત્ર એની અંદર એટલી બધી દિવ્યતા હોય છે કે ગમે તેવો પાપી જીવ પણ પાપમાંથી મુક્ત થઈ કલ્યાણના માર્ગે ચડે છે. આપણને દેખાય ભગવાનના એક એક ચરિત્ર દિવ્ય હોય છે. સ્વામી હમણાં પધાર્યા ને એ વખતે એડીરેટમાં હતા. એડીરેટની અંદર સવારે પૂજા દરમિયાન બાળકો જે બધો મુખપાટ ને બધું રજૂ કરે તો મુખપાટની સાથે ત્યાં બહુ સુંદર બધું આમ ક્રિએટિવ બધું લાવેલા, એની અંદર એમાં જુદું જુદું બધા બાળકો તૈયાર કરીને કરતા. તેમાં ડોસા ભગતનો પ્રસંગ જે સૂકા રોટલા ખાય, અને પહેલા પૂછ્યું કે તમે સત્સંગી થઈને સૂકા રોટલા ખાવ છો કે મહારાજ ભગવાન સ્વામી તમારું ધ્યાન નથી રાખતા એમ. અને પેલા ડોસા ભગત બાળક જ હતો પણ એકદમ કેફથી બોલો, સૂકો રોટલો હતો કે સૂકું તો આખું જગત ખાય છે, અમે તો સંભાળીને ખાઈએ છીએ. એકદમ કેફની અંદર બોલ્યો ને સ્વામી, એકદમ રાજીથી એમ સામે જોયો મસ્યા. પછી તો પૂજા પૂરી થઈ, પૂજા પૂરી થયા પછી પેસેજમાંથી નીકળતા હતા ને તો એ વખતે પેલા બાળકો સૂકા રોટલા હતા હાથમાં લઈને જે સવારે બોલે ને બધા લાઈનમાં ઉભા રહ્યા, એ જે નાની સ્કીટમાં 5-1 જેટલા હતા એ બધા. સ્વામી આવ્યા ત્યારથી યાદ કરતા હતા કે એને કેફ જોડતા હતો. સ્વામીનો બહુ પાછું ફેવરેટ આ પ્રસંગ છે કે આમ વારે વારે ઘણી વખત રજૂ કરતા હોય. સ્વામીનો કેફ જોરદાર હતો અને ત્યાં બધા લાઈનોમાં દેખાયા. સ્વામી એકદમ રાજી થઈ ગયા અને પેલા બાળકો બધા આશીર્વાદ અને માથા ઉપર હાથ મૂકે એવા એક ભાવથી ત્યાં ઊભા હતા. પણ એ વખતે સ્વામી એટલા બધા રાજી થઈ ગયા કે કદાચ પહેલી વાર હશે સ્વામીએ છે ને પેલો રોટલો જેની પાસે સૂકો રોટલો પડ્યો હતો પણ એની સ્મૃતિ થાય એટલે એના હાથમાં લઈને આવું, સ્વામીએ સૂકો રોટલો જાતે તોડ્યો, સૂકો રોટલો તોડી અને બાળકના મોઢાની અંદર આપ્યો, ખવડાયો એને
પ્રસાદ બીજું કઈ બીજું તો આપણે જોયું છે પણ સૂકો રોટલો આપ્યો, બાજુમાં બીજો હતો ત્રીજો હતો એને આપ્યો, એમ કહીને પાંચ છ બાળકોના મોઢાની અંદર સૂકા રોટલાનો પ્રસાદ આપ્યો. અને જતા જતા સ્વામી બોલ્યા, સ્વામી કે આ સંભાળી રાખજો કે તમને જમાડ્યા તમારું કલ્યાણ થઈ જશે. તો જે સત્પુરુષની નાની ક્રિયા હોય છે અને નાની ક્રિયાની પાછળ જ્યારે હાર્દ આપણે જોઈએ છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એ જ યોગી બાબા, એ જ સાધુતા, એ જ દિવ્યતા, એ જ નિર્દોષતાના દર્શન થાય. જો આપણે બધો વિચાર ન કરીએ ને તો જે પ્રાપ્તિનો કેફ કેમ નથી ચડતો આપણને. હમણાં સંવાદમાં યોગી બાબા જે કહેતા ને આપણે આમ યુવકો એકદમ મૂર્તિમાન કરીને બતાવ્યું, એ ક્ષુલ્લક કેફ ચડી જાય કે બસ કોકનો આપણે આમ પેલો હોકો પીધો, અત્યારે તો એવું હોય ને પણ કોકની જોડે ફોટો પડાયો હોય આમ એનો કેપ ચડી ગયો હોય, કોક સારી જોબ મળી ગઈ હોય એનો કેપ ચડી ગયો હોય, તો આપણને કેપ જેમ એ લૌકિક ના ચડે છે અલૌકિક ના ચડે છે નથી ચડતો કેમ? એ કોણ છે ને એનો આપણે કોઈ દિવસ વિચાર નથી કર્યો. વિચાર ન કરો ને તો ભગવાનને સંત બહુ સામાન્ય હોય, આપણા કરતા ઘણી વાર સામાન્ય લાગે, આપણને પાંચ વાર પૂછતા હોય એવું લાગે, બહુ જ સામાન્ય લાગે. પણ મહારાજના વખતમાં કાઠિયાવાડના બધા જે દરબારો હતા એ મહારાજ સાથે વિચરણ કરતા કરતા ચરોતરમાં આવ્યા. ચરોતરના ભક્તો બધા બહુ પ્રેમી એટલે આવેલા, એટલે વખતે મહારાજને પ્રસાદી સ્વરૂપે રાયણ આપી. રાયણ તો મહારાજે બધાને પ્રસાદી ની આપી, બધાએ ખાધી. તો ચેરા ઉપર છે ને આમ ટેસ્ટ આવે એટલે ઓટોમેટિક ચેરો બદલાય, એટલે ચેરો બદલાવ ને મજા આવી બધાને. એટલે ગુસફૂસ ચાલુ કરી, ગુસફૂસ એટલે બેને જ ખબર પડે, બાકીના અવાજ જ આવે. હા એવું, એ ગુસફૂસ ચાલુ કરી. એટલે પછી ગુસફૂસમાં વાત એવી હતી, એકબીજા કરતા હતા તો કે આ અવાજ આવે, મહારાજ કે શું છે? એ કે મહારાજ ચરોતરને લીંબોળી મીઠી બહુ. કેમ? એ કે આપણે કાઠિયાવાડની અંદર લીંબોળી હોય લીમડાની એ કડવી હોય છે, અહીંયા મીઠી બહુ. મહારાજે કહ્યું કે નોય લીંબોળી આ રાયણ છે. કે ના ના લીંબોળી છે, આ આકાર એવો છે, રંગ એવો છે, બધું એવું છે, લીંબોળી છે પણ મીઠી બહુ. મહારાજે સમજાયા, સમજે બીજા ના સમજ્યા, બહુ કહ્યું કે આ લીંબોળી. પછી વચ્ચેનો રસ્તો દરબારો કાઢ્યો, મહારાજ તમારી વાત સાચી, તમે એને લીંબો ભો ફેર છે ને એટલે ગળી છે, ભો એટલે જમીન બદલાય ને, ભો ફેર એટલે જમીન ફેર. કાઠિયાવાડની જમીન પથરાળ હોય, ચરોતરની એકદમ પોચી હોય, એટલે કે ભો ફેર છે ને એટલે એવું છે, બાકી છે તો લીંબોળી. ભગવાનનું એ ના માને, ઘણી વાર હોય ને ભગવાનનું એના જીવ એવો અવળો છે કે ના માન્યું. પણ એ વખતે શ્રીજી મહારાજ બોલ્યા, મહારાજ કે નોય લીંબોળી આ તો રાયણ છે, ભો ફેર નથી, આ જાત જુદી છે, આખી જાત જ જુદી છે, નો ભોય ફેર. દેખાય છે રૂપે રંગે સરખી પણ એની જાત જુદી છે. એ મહંત સ્વામી પધાર્યા, દર્શન કર્યા, લાગે આપણી જેવાય ભો ફેર નથી, જાત જુદી છે. દેખાય આપણે આપણી જેવા, દુનિયાના કેટલા સંતો આપણે જોયેલા હશે, કેટલા આશીર્વાદ દીધેલા હશે, કેટલા મહાત્માઓ હશે, નહીં હોય એવું નહીં, પણ આ જાત જુદી છે. જુદી કઈ છે? સંત નથી, પણ જ્યારે વિચાર કરે ત્યારે ખબર પડે કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, એ સાક્ષાત પરમાત્મા છે, એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. મહારાજે કહ્યું છે કે આવા સંતની આંખમાં જોનારા ભગવાન છે, એના દર્શન થયા ત્યારે તમે એમ માનજો કે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું છે, એની સેવા કરો ત્યારે તમે એમ માનજો કે અમને સાક્ષાત્કાર ભગવાનની સેવાનો લાભ મળ્યો છે. આવા મહારાજના શબ્દો છે, આવા સંત છે, એની સેવા તમે મનુષ્ય અને દેવ તરીકે નહીં પણ ભગવાનની પેઠેની સેવા કરજો, આ મહારાજે આપણને કહેલું છે. એ સંત કોણ? એ મહંત સ્વામી છે. પણ દેખાય છે તો આપણા જેવા એકદમ સાદા, એકદમ સરળ, એ જ એમની વિશેષતા હોય છે. પણ થોડુંક જોઈએ તો ખબર પડે જાત જુદી છે, એમની આખી જાત જુદી છે. આપણને ખબર ના પડવા દે, મહારાજે લખ્યું બને ત્યાં સુધી એમનું ઐશ્વર્ય ઢાંકીને વર્તે ભગવાનને આવા સત્પુરુષ છે. પણ ક્યારેક છે કોઈ પ્રસંગોપાત દેખાય આવે તો આપણને એવા અમુક વખતે દર્શન થતા કે ખરેખર વાત સાચી છે ને જાત જુદી છે. ભગવાનનું એક લક્ષણ છે ને
એ સર્વજ્ઞ હોય, અંતર્યામી હોય. જીવ પ્રાણી માત્રના ભૂત ભવિષ્ય અને વર્તમાનના સંકલ્પોને જાણી શકતા હોય. મહારાજે લખ્યું, અથેળીમાં જળનું ટીપું જેમ જુએ ને એમ અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રના સંકલ્પોને આ સંત જોતા હોય છે. આપણને એમ કે ખબર હોય નહીં ખબર હોય, એ બધું જાણતા ભગવાનનું લક્ષણ છે, આપણું નથી. આપણને કોઈ કહ્યું હોય તો ભૂલી જવાય છે. એમને કોઈને કઈ જ જરૂર નથી, સ્વતંત્ર થતા કોઈ જ વ્યક્તિ, કોઈ જ સાધન, કોઈ જ જરૂર નથી, સ્વતંત્ર થતા બધાનું બધું જાણે છે. કયા ખૂણામાં કોણ કેટલી ભક્તિ કરે છે, કેટલો સત્સંગ કરે છે, કેટલો ધર્મ પાળે છે, કોણ સારું કરે છે, કોણ ખોટું કરે છે, એ બધું જ આ સંત જાણે છે. આ ભગવાનનું લક્ષણ છે. પણ એની આપણને અનુભૂતિ પણ થાય. અનેક પ્રસંગ હોય, આ વાત તો તમને શરૂ કરે ને તો લગભગ પારાયણ થાય છે. અંતર્યામી પણ આના ખાલી પ્રસંગો છે. એકદમ આમ લોજિક થી કે આ કેમ બન્યું એ પાછળનું કોઈ રહસ્ય. અમે હમણાં ડાર્વિન ગયા ત્યારે સિડની થી એક આપણે યુવક છે અમિતભાઈ અમારી સાથે આવેલા, પછી રસ્તામાં બધી પ્રસંગોની સ્મૃતિ થતી હતી. એ વખતે એમણે બધી વાત કરી અને એમને એમના એક ઘરનો પ્રસંગ કહ્યો કે સ્વામી, હમણાં યુવક શિબિર હતી આપણે ગોલકોસ્ટની અંદર. તો એ વખતે યુવક શિબિરમાં બધું એવું હતું કે ભાઈ બધાને કહેલું કે ભાઈ કઈ નાનું મોટું કોઈને પેઇન્ટિંગ્સ કરવું હોય કે આ તે કરવું હોય તો બહેનોમાં ભાઈઓમાં બધું હતું. તો કે એમના પત્ની હતા, એમને એક પેઇન્ટિંગ્સ કરેલું જીવીશું સ્વામીને માટે પેઇન્ટિંગ્સ. અને છેલ્લા દિવસોની અંદર કે એમણે કર્યું, છેલ્લા દિવસોની અંદર એમને આ પેઇન્ટિંગ કર્યું. અને પેઇન્ટિંગ એટલા ભાવથી મહિમાથી પોતે કરતા હતા, ભક્તિભાવથી. એના મનની અંદર એવો સંકલ્પ હતો કે મારું પેઇન્ટિંગ છે ને એ સ્વામીની પૂજાની અંદર હોવું જોઈએ. હવે તો શક્ય નહોતું કે પૂજાની અંદર તો કેવા સેંકડો પેઇન્ટિંગ્સ પડેલા, સ્વામી પસાર થતા ત્યારે બધા જ મૂકેલા હતા, પણ પૂજામાં હોવું જોઈએ. અને મનોમન એને સંકલ્પ એવો કરેલો કે એ પેઇન્ટિંગ્સ જે છે ને મેં દોરેલું છે સ્વામી હાથમાં પકડે એવી મારી ઈચ્છા છે. હવે એમણે આમને કહ્યું, હવે તો શક્ય નહોતું આટલો મોટો સત્સંગ અને આવી શિબિર હતી, એવું એક એક સ્વામી હાથમાં પકડે ફૂલ છાંટતા હતા, પણ એવું તો શક્ય નહીં. એટલે શિબિર 16મી તારીખે શરૂ થઈ, 17મી પૂજાની અંદર તો દેખાયું નહીં. એટલે પેલા ભાઈને એમ થયું કે અમારી પત્નીનો સંકલ્પ છે પૂરો નહીં થાય તો એ તકલીફ. એટલે મનની અંદર એને કહું કરવું છું, હવે કોઈને કહેવા જાય તો એ કહેવા તો જવાય નહીં. પેલા બેનને કે હવે તું સમ કે ના મારી ઈચ્છા છે ભગવાન કરશે. પણ પછી તો આખો દિવસ પૂરો થયો કઈ નહીં. અને માણસ નહીં બહુ પેલું હોય ને એટલે એમ રહ્યા કરે ખરું હશે કે નહીં, એટલું બધું ઇંતેજારી આખી શિબિર આમાં જાય ઘણી વાર, અથવા તો આખી સભા આમાં જાય. અને 18મી તારીખે સવારે પૂજાની અંદર આવ્યા ને, તો પૂજાની અંદર આવ્યા ને એ વખતે એમ દર્શન કર્યા ને એટલો બધો આનંદ થયો પેલા ભાઈને ને એમના પત્નીને બેઈને. એને કહું તમને કેમ, તો જેવા પૂજાની અંદર બેઠા ને ખબર નહીં કેવી રીતે શું થઈ ગયું કે સ્વામી પૂજામાં બેઠા હતા ને એ વખતે હરિકૃષ્ણ મહારાજ છે, હરિકૃષ્ણ મહારાજના બેગની અંદર એમને જે પેઇન્ટિંગ કરેલું ને આવી ગયું. એટલે પેલા ભાઈ રાજી થઈ ગયા. એટલે એને એમ એમ થયું સારું થયું, પણ હવે બીજું હવે આ સ્વામી પકડે કેવી રીતે, હવે આ તો કોઈને વાત થયેલી નહીં. જે શિબિરમાં છે ને એને ખ્યાલ હશે, એ સ્મૃતિ તમે કરશો કદાચ પૂજાની. મને સ્મૃતિ તો હતી પણ એને કહ્યું એટલે લિંક થયું. એને ફોટો પણ બતાવ્યો. એ દિવસે શું થયું કે સ્વામીએ માળા પૂરી કરી, માળા પૂરી થયા પછી સ્વામી તપની માળા કરવા માટે ઉભા થયા. તપની માળા પૂરી કરીને સ્વામી પ્રદક્ષિણા કરતા હતા. અને સ્વામી પ્રદક્ષિણા કરતા કરતા, કારણ કે બધા સેવકોને તો દૂર હોય, કારણ કે ટેબલ દૂર કરીને બધા બેસી જાય એટલે દર્શન થાય. પ્રદક્ષિણા કરતા 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 સ્વામી એકદમ ધીમા ધીમા પગલે ત્યાં આવે. અને જેવા સ્વામી એક્ઝેક્ટ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની પાછળ પહોંચ્યા, અને એ જ વખત પાછળ જે ચોંટાડેલું પેઇન્ટિંગ હતું ને ઉખડી ગયું અને નીચે પડ્યું. હજી કોઈ વિચારે પેલા સ્વામી નીચા નમ્યાન પેઇન્ટિંગને હાથમાં પકડી લીધું અને હાથમાં પકડીને કર્યું. એ વખતે પેલા સેવક દોડતા દોડતા એ ચોંટાડી દીધું અને સ્વામી પ્રદક્ષિણા ફરવાની શરૂ કરી દઈ, અને જેને આનંદ લેવાનો હતો એ લોકો લઈ લીધો. એને પ્રસંગ કહો કે અમને ખબર નહીં, એટલી ખબર હતી કે સ્વામી નમ્યા હતા, એટલે એમ થયું હતું ત્યારે આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ, ગોઠવનારે બાપાને નમવું પડે કે સ્વામી બહુ પરફેક્ટ છે, એમ કંઈ પણ તમે પડી જાય ફૂલ તો પણ સ્વામી નમી જાય, એમને કોઈ અહમ જેવું છે જ નહીં. એવું આપણે એવું વિચાર ભાઈ થોડું ગોઠવું તમે જોઈએ સ્વામી કેવું લાગે, પણ કેવું લાગે નહીં એ પેલા ભક્તોનો ભાવ પૂરો કરવાની એની સમજણને દ્રઢાવવા માટે. સત્પુરુષ બધું જ જાણે છે. સ્વામી એડિલેટની અંદર હતા અને એ વખતે 9મી તારીખે સાંજે સભાની અંદર સ્વામી પુરુષોત્તમ બોલ્યા પ્રીતે
કોઈ પણ હાજર હશે અથવા તો લાઈવ જોતા હશે અને સોમયામ વાંચ્યું અને વાંચવાની શરૂઆત કરી એની અંદર વાત આવી કે સોમ શ્રી હરિએ પીપળાઓની અંદર છે વાત કરતા કહ્યું આવી શરૂઆત હતી અને જેવું આ પૂરું થયું એટલે તરત સ્વામી બોલ્યા સ્વામી કહ્યું કે પીપળાઓનું છે એટલે એક યુવક હતો એને હાથ ઊંચો કર્યો સ્વામી કે ઉભા થાવ એટલે ઉભા થયા પછી બેસાડી દીધા અને પછી વાત પૂરી કરી બધાને આશ્ચર્ય તો થયું કે અત્યાર સુધીમાં સ્વામી ગાદી ઉપર આવ્યા પછી શ્રી હરિએ શ્રીનગરમાં ઘણું કહ્યું છે શ્રી હરિએ ગરડામાં ઘણું કહ્યું છે પણ કોઈ ગરડાનો શ્રીનગરનો જેતલપુરનો છે એવું કોઈ દિવસ પૂછ્યું નથી આજે પૂછ્યું હશે ખુદા કો કિસકી અદબ હશે કઈ પછી છે ને એક યુવક છે એનું નામ છે નીરવ તો મને કે સ્વામી કામ છે ટાઈમ હોય તો કહેજો મેં તો હમણાં સમય મળશે તો હું તને કહીશ એટલે નવમી તો પૂરી થઈ ગઈ દસમી તારીખ 105 મિનિટ હોય તો મેં તો નથી ટાઈમ પછી હું તને જણાવીશ તો દસમી એ પૂરી થઈ પછી 11મી તારીખ મેં તો આપું કે વાત કરશું કઈ કામ હતું બે દિવસથી કે હા કે શું કે સ્વામી તમે પેલું બાપાએ મારું નામ બોલ્યા હતા મને મેં તો હા તે શું હતું કે સ્વામી હું છે ને મેલબોર્નમાં દર્શન કરવા આવ્યો હતો એટલે 5મી તારીખે તો શરૂઆતમાં ફર્સ્ટ અહીં હતા અને એ વખતે સ્વામીના મેં દર્શન કર્યા તો ત્યાં મેં એવો સંકલ્પ કરેલો કે સ્વામી મને જીવનની એવી કોઈક સ્મૃતિ આપે કે આખું જીવનભર મને સ્મૃતિ યાદ રહે અને મારું જીવન છે ને સ્મૃતિથી બસ એની સ્મૃતિ એ જીવ્યા કરું એવા હું પ્રાર્થના કરતો હતો કે કારણ કે મને તો એવી કંઈ આશા નહોતી કે કંઈ આપે પણ ભગવાનને સાચા ભાવથી રોજ પૂજામાં મેં એક માળા શરૂ કરી આ શરૂઆતથી લઈ અને ત્યાર પછી સ્વામીથી ઓકલેન્ડ ગયા ઓકલેન્ડથી પછી સ્વામી વેલિંગ્ટન ગયા ત્યાંથી પછી સ્વામી બ્રિસ્બેન આવ્યા બ્રિસ્બેનથી સિડની આવ્યા અને ત્યાર પછી એડિલેડ ગયેલા એટલે એક સ્મૃતિ કંઈક મને આપે શું છે મને કંઈ ખબર નથી પણ મને કંઈક એની આખી જિંદગીમાં મારો એમાંથી નીકળે એના માટે હું રોજ માળા કરતો હતો અને બાપા કંઈક મને આવું આપે મને આવું આપે મેં કોઈને કહ્યું નહોતું પણ એ મારી અંતરની પ્રાર્થનાને માળા હતી તો બાપાએ સાંભળી અને લગભગ સ્વામીના ઇતિહાસમાં આવું કોઈ દિવસ બન્યું નથી કે કોઈ ગામનું નામ હોય ને એનો ઉભો કર્યો સૌ પ્રથમ વખત સ્વામી એનો ઉભો કર્યો અને બેસાડી દીધો પણ પેલાને જીવનભરની સ્મૃતિ આપી દીધી હવે આ કોઈને ખબર એને મને બે દિવસ પછી તો આપણે સાંભળવા તૈયાર થયા આજે તમને જો કહું ને આખી પારાયણ થાય 3 દિવસની એટલા પ્રસંગો હોય તો સર્વજ્ઞ સર્વ અંતર્યામી આ તો તમને બે કયા આવા ઘણા બધાના પોતાના પણ અનુભવ હશે તો આવા અનેક કઈ પણ ક્રિયા નવી બની હોય એની પાછળ હોય જ કઈ એટલા પ્રસંગો છે તમે આવું કેમ થયું તપાસ કરો તો ખબર પડે કોકનો ભાવ હોય તો ભગવાન દેખાય છે આપણે જો તમે આ વિચારો નહીં ને તો એમ લાગે ઘસે પડી ગયું એવું ના હોય કોઈ દિવસ એ અનેકના સત્સંગ કરાવવા માટે એને બળ આપવા માટે ભક્તિનો સ્વીકાર કરવા માટે આ ભગવાનનું જરૂર પડે ત્યારે એમનું આ સ્વરૂપ છે અંતર્યામીપણું અને સર્વજ્ઞપણું છે બતાવે તો પેલું આપણને લાગે કે આ જાત જુદી છે એ આપણી જેવા નથી બીજું આપણને દેખાય કે ભગવાનનો ગુણ કયો છે એની અંદર એક સામર્થ્ય છે જે એવરેજ માણસ કે દેવતાઓમાં પણ ના હોય કઈ સામર્થ્ય પ્રથમના 27ની અંદર ભગવાન સ્વામિનારાયણે કહ્યું શું આ તારામંડળ જેનું રાખ્યું અથર રહ્યું છે જેના વરસાવ્યા મેઘ વરસે છે પાળ વિનાનો સમુદ્ર જે મર્યાદા મૂકતો નથી અને જળના બિંદુમાંથી માણસ થાય છે એમ કરીને મહારાજે કહ્યું કે આવા અનેક પ્રકારના આશ્ચર્ય થયા છે થાય છે ને થશે એ સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન એના વતે થાય છે આવું સ્પષ્ટ લખ્યું છે આપણે ઘણી વાર વાંચીને જતા રહીએ છીએ પણ સંસ્કૃતની અંદર એવું થાય પ્રત્યક્ષ ભગવાનનો અર્થ કયો થાય ફક્ત ભગવાન સ્વામિનારાયણ નહીં પ્રત્યક્ષનો અર્થ થાય પ્રતિ અક્ષી ઇતિ પ્રત્યક્ષ એટલે અક્ષી એટલે આંખ જે તમારી આંખની સામે હાલતા હોય ચાલતા હોય બોલતા હોય જમતા હોય આશીર્વાદ આપતા હોય એ પ્રત્યક્ષીથી પ્રત્યક્ષ તો આપણી નજર સામે જે ભગવાન જે સ્વરૂપે હલનચલન કરતા હોય છે તો બ્રહ્માંડમાં જે કંઈ પણ આશ્ચર્ય થાય છે ને એ આશ્ચર્ય એનું કર્યું થાય છે તો આપણને અનુભવ થાય સ્વામી ઓકલેન્ડની અંદર હતા ત્યાંથી વેલિંગ્ટન જવાના હતા 19મી તારીખ આવી અને 19મી તારીખ ખબર પડે કે વેલિંગ્ટનની અંદર ગીતા નામનું એક સાયક્લોન હતી પણ તમે ગૂગલ ઉપર સર્ચ મારી શકશો 19મી ફેબ્રુઆરીના દિવસે ગીતા નામનું સાયક્લોન છે એ દેખાયું અને જાહેરાત શરૂ થઈ કે વેલિંગ્ટનને બહુ જ અસર કરવાની છે એટલે તાત્કાલિક બધા સંતો ભેગા થયા અને વિચાર્યું કે ભાઈ શું કરું કારણ કે 20મી બાપા જવાના હતા હવે બધું તપાસ કર્યું
અને બધો અભ્યાસ કર્યો. વિરાટ સ્વામી હતા એને આખું બધું ગૂગલ સર્ચ કરીને બધી જ માહિતી લઈને પછી મોટા સંતો કે બાપાને એકવાર જણાવીએ. પછી સ્વામી જોડે મિટિંગ કરી, સ્વામી જોડે મિટિંગ કરી, સ્વામીને કહ્યું સ્વામી વાસ્તવિકતા આવી છે, બધાને ચિંતા છે કે આપ શું કરો, કારણ કે 20મી આપ જવાના છો. આ બાજુ એ લોકોએ ન્યૂઝની અંદર જાહેરાત શરૂ કરી દીધી, 20મી તારીખે સ્કૂલની અંદર રજા, એરપોર્ટ બંધ, પ્લેન બંધ, અને તમામ પ્રકારની જાહેરાતો થઈ ગઈ. બધા પોતપોતાની રીતે સેફ્ટી માટે જે કરવાનું હોય બધું કરવાનું. આ બધી જાહેરાતો સ્વામીને બતાવી અને સ્વામીને કહ્યું સ્વામી આવી પરિસ્થિતિ છે, બધાની ઈચ્છા એવી હતી કે આપણે ન જઈએ. સ્વામીને પછી છતાં પૂછ્યું કે સ્વામી આપની શું ઈચ્છા છે, આપ જેમ કહો એમ કરીએ, કારણ કે બધું તમારા હાથમાં છે. એ વખતે સ્વામી બધું વિચારે, સ્વામી કે આપણે કેટલા વાગે આવવાનું છે, સ્વામી 4-1 વાગે ઇફેક્ટ થશે સાંજના. તો સ્વામી કે તો પછી આપણે સવારે જતા રહીએ, તો હવે પ્લેન એકચ્યુઅલી સાંજનું હતું. તો સ્વામી કે પ્લેન બદલી નાખીએ, પણ સ્વામી ત્યાં ગયા પછી ધારો કે કંઈક થયું અને લાંબી અસર થઈને એરપોર્ટ ચાલુ ના થયા, તો 2 દિવસ પછી બ્રિસ્બેન જવાનું હતું, તો બ્રિસ્બેનનો આખો કાર્યક્રમ ઠેલાઈ જશે, એટલે એના કરતા કદાચ આપણે આને કેન્સલ. સ્વામી કે ના નહીં વાંધો આવે, આપણે જઈ આવીએ સવારે કરીએ. પછી સ્વામી આપણી ઈચ્છા હોય તો કંઈ વાંધો નથી. તાત્કાલિક ટિકિટો બધી ચેન્જ કરી, જેટલાની થઈ એટલાની થઈ, બાકીની સાંજની હતી, જે સાંજની હતી એ તો આવી જ ના શક્યા સાંજે, કારણ કે પ્લેન બંધ હતા. અને સવારે સ્વામી ત્યાં પહોંચી ગયા 12:30-1 વાગે. પછી એરપોર્ટ બંધ થઈ ગયું, ફ્લાઇટ ઉતરી પછી એરપોર્ટ બંધ થઈ ગયા, સ્કૂલમાં રજાઓ અને બધી જ જાહેરાતો બધું જ હતું, પવન ફૂંકાય બધું જ હતું. સ્વામી એકદમ નિશ્ચિંત થઈને ત્યાં બેઠા હતા, બધી વાતચીત આ તે થયું. અને પછી સ્વામી છે બીજા દિવસે સવારે પૂજા કરતા હતા, એ વખતે સ્વામી બોલ્યા, સ્વામી કે બધી સાયક્લોનની વાતો થાય છે, આવવાનું છે, આમ છે તેમ છે, એ કરી વાત કરી. સ્વામી આશીર્વાદમાં સહજતાથી બોલ્યા, સ્વામી કે જાઓ તાપ નીકળશે. બધા તો ખુશ થઈ ગયા, કારણ કે સાયક્લોન આટલું બધું ગવર્મેન્ટે કહેલું બધું જ હતું, સ્વામી કે જાઓ તાપ નીકળશે. અને પછી તો બધા તાળી પાડવા માંડ્યા, અને પછી તાળી પાડીને બધા તો રાજી રાજી થઈ ગયા. અને સ્વામી સવારની પૂજા પછી આશીર્વાદને આશીર્વાદ પછી સ્વામી ત્યાં ઉતાર્યા. ત્યારે થોડું ઠંડુ તો હતું, પણ સહજતાથી સ્વામી કે આપણે બધું જોવા જઈએ. હરિભગતના ઘેર ઉતારો તો ત્યાં કે જોવાનું હતું નહીં, પણ ખબર નહીં કેમ સ્વામી કે અહીં છીએ આમ છીએ, એટલે બધું આમ તેમ ફર્યા, આમ તેમ જોયું. સ્વામી તો તાપ નીકળશે. અને પછી સ્વામી સવારે નાસ્તો કરવા માટે બેઠા, અને લગભગ 8:30-9 જેવું થયું હશે, અને ધીમે ધીમે વાદળાઓ વિખારવા માંડ્યા. અને એમ કરતા કરતા 10:30 તો સાયક્લોનની જગ્યા ઉપર લિટરલી તાપ નીકળ્યો. અને આમ કોઈ માનવા તૈયાર ના થાય કે કેવી રીતે બને, સ્વામી કે તાપ નીકળશે અને આપણી સભા બધી સારી રીતે થઈ જશે. અને ખરેખર તાપ નીકળ્યા, નજર સામે જોયું કે સાયક્લોનની આધારે તો કેટલું બધું આપણે પ્લેન એરપોર્ટ ઉપર બીજા ત્રીજાને પૂછ્યું, કારણ કે સ્વામીને લઈ જવાના હતા, પણ બધાને સ્વામી કે જાઓ તાપ નીકળશે, અને તાપ નીકળ્યો. તો આપણને દેખાય કે આવા કેટલા બધા પ્રસંગો સ્વામી સિડનીની અંદર. આવું તો કોણ કે સ્વામી સિડનીમાં હતા, એક આપણો યુવક છે. હવે એમને એક દીકરી છે, મુલાકાતમાં આવ્યો, એમને એક દીકરી છે. હવે ફેમિલીમાં બધાને એમ કે ભાઈ એક દીકરો થાય, હવે એની ઈચ્છા નહીં. એટલે સ્વામીને એને પૂછ્યું, એટલે કે સ્વામીને પૂછો એવું કહ્યું હશે, એટલે મુલાકાતમાં એને સ્વામીને પૂછ્યું કે સ્વામી એક દીકરી છે, દીકરાની ઈચ્છા છે, મારી ઈચ્છા નથી પણ ફેમિલીની અંદર છે, તો આપ આશીર્વાદ આપો જો આપની ઈચ્છા હોય તો. સ્વામી કે વાંધો નહીં પ્રાર્થના કરશું, આવું સ્વામીએ કહ્યું. તો પેલો થોડો પાકો હતો, એ કે પ્રાર્થના ને નામ જ પાડી દો, બે રીતે પાકું થઈ ગયું. તો આ પૂછવા આવ્યો છે, સ્વામી કે ના નામ પાડી દો. અને સ્વામી આમ સામુ જોઈને છે કે ના નામ પાડ દો, પાકું જ કર દો. આમાં કઈ આ થોડું કઈ ખરીદવાનું છે, તો બધા હજુ કે અરે આવું તો ના પૂછાય, આશીર્વાદ બરાબર છે કે નામ પાડી દો. અને આમાં કેમ કર્યું, સ્વામી હશે અને સ્વામી કે સમર્થ રાખજે, પણ નામ પાડી દીધું. આપણને મહારાજ જળના બુંદીમાંથી મનુષ્ય થાય છે, મને મળ્યા પ્રત્યક્ષ ભગવાન એના આધારે થાય છે. તો આ સામર્થ્ય ભગવાનની છે, અક્ષર બ્રહ્મની છે. બૃહદારણ્ય ઉપનિષદની અંદર યાજ્ઞવલ્ક ઋષિ અને ગાર્ગીના સંવાદમાં આવે છે, એતસ્ય અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્ય ચંદ્રો મસો વિદ્રુતો તિષ્ઠતઃ. અક્ષર બ્રહ્મના પ્રશાસનની અંદર અંતરિક્ષમાં સૂર્ય અને ચંદ્ર એ પોતપોતાની ગતિઓ કરે છે. તો આપણને આ મૂર્તિમાં એક ને એક એક સેન્ટરમાં આવા અનુભવ છે. આમ જ કર્યું હોય, આમ કર્યું હોય, નામ તમે આમ તમને એમ લાગે છે આમ બહુ સહજ છે મને તો, પણ અક્ષર બ્રહ્મ છે. આપણી બધાની સેવા સ્વીકારવા એક એક સેન્ટરના પ્રસંગો બધા એમણે સાચવેલા છે. આપણને આમ કર્યું એવું નથી, એ ટાઈમ નથી. બાકી એક એક સેન્ટર મેલબોર્નથી લઈ અને પર્થ સુધીના સેન્ટરને કુદરતી રીતે જે આફતોની વચ્ચે એમને સત્સંગનું સુખ આવવા દીધું ને બધું એમના હાથમાં હતું, તો એમણે એ પણ કર્યું. તો આ સામર્થ્ય કોઈ સામાન્ય
વસ્તુ નથી, કોઈ સામાન્ય સંત મહાત્મા કે કોઈની ભગવાનની આ દિવ્યતા છે, એની આ તાકાત છે. તો આપણને એ પણ દેખાય, એમની અંદર આપણને લાગે સહજ, પણ દિવ્યતાના દર્શન થાય. એ જુદી દિવ્યતા, કેમ જાત જુદી છે. આમ જોઈએ તો પહેલી વખત પણ જાત આખી જુદી છે. સ્વામી બ્રિસ્બેનની અંદર હતા, મુલાકાત હતી. તો એ વખતે એક યુવાન, થોડો લગભગ 38-40 વર્ષની છે ને, પહેલા દિવસે દર્શન, બિન સત્સંગી હતા, દર્શન કરવા માટે. અને પછી થોડી વાતચીત કરી, તો જો સાંઈબાબાના મંદિરમાં પૂજારી છું, જ્યાં સાંઈબાબાનું મંદિર હશે એમાં હું પૂજારી છું, એટલે સ્વામીના દર્શન કર્યા, મારે કરવા છે. એટલે કીધું કંઈ ના આવી જાઓ. એટલે દર્શન કર્યા, સ્વામી આશીર્વાદ આપ્યા, એને પણ કહ્યું સાંઈબાબાના મંદિરમાં હું પૂજારી છું. પહેલા દિવસે ગયા, બીજા દિવસે ફરી લાઈનો આવે. કીધું ભાઈ હવે કે આ તો બધાનું છે, બીજાનો વારો આવવા દો, એના મારે દર્શન કરવા છે. પછી કીધું પણ બીજી વાર શું કામ આવ્યા? તો કે હું સાંઈબાબાના મંદિરનો પૂજારી છું. તો ગઈકાલે તમે આ જ કહ્યું હતું, તો બીજી વાર કેમ આવ્યા? એ વખતે એકદમ ભાવમાં આવી ગયો, મને દર્શન કરવા દો. કીધું કેમ? એ કે હું સાંઈબાબાના મંદિરમાં પૂજારી છું, પણ મને સ્વામીની અંદર મારા સાંઈબાબાના દર્શન થાય છે. એ મારા સાંઈબાબા છે શિરડી વાળા, એ સાંઈબાબાના દર્શન થાય છે, એટલે મારે એમના આશીર્વાદ લેવા છે. પછી સ્વામીને કહ્યું, તો તેને સ્વામી આશીર્વાદ આપ્યા અને કે તો મને સાંઈબાબાના દર્શન થાય છે. ત્યાં સ્વામી બ્રિસ્બેનમાં નીકળ્યા, તો એક બાજુમાં આખી ઘરમાં ઉતારો, તો ત્યાં બધા રહેતા હશે, એમાં એક બેન હતા, પંજાબી બેન હતા, એનો નાનો એક છોકરો હતો. તો સ્વામી આમથી આમ નીકળતા હશે, પધરાવણી કરવા ગયા હતા સામેના ઘરમાં, ત્યાંથી રિટર્ન આવતા હતા. એટલે પેલી બેન છે ને, એક નાનો બાળક હશે, એને કહ્યું જા જલ્દી દોડ, જા જલ્દી. ત્યાં ઊભા રહે સ્વામી જતા આવતા હોય, તો પેલા બાળકને એમ કુલ આશીર્વાદ આપ્યા. પછી આપણા કાર્યકરને ગયા કે તમે અહીંયા કેમ? એ કે હું છે ને શંકર ભગવાનની ઉપાસક છું, મારા ઈષ્ટદેવ શંકર ભગવાન છે, પણ મને છે ને આ તમારા સ્વામીની અંદર શંકર ભગવાનના દર્શન થાય છે, એટલે અહીંયા ઊભી ઊભી દર્શન કરું છું, આશીર્વાદ લેવા. તો આવા અનેક પ્રસંગોની અંદર જ્યારે સાચા ભાવથી જે ભગવાનની અંદર જે ભક્તિ કરતા હતા ને, અને એના જ્યારે પુણ્ય પાકેલા હતા ને, એ ભગવાનના દર્શન એમને પોતાની અંદર કરાયા છે. ઘણીવાર પરોક્ષમાં ભક્તિ કરતા હોય, સ્વામી પાસે બધી વાત નીકળી, સ્વામી કે પરોક્ષની ભક્તિ પૂરી થાય તો પ્રગટની પ્રાપ્તિ થાય, પણ પરોક્ષની હરખી નથી કરતા. પરોક્ષની અંદર પણ જે ભગવાન, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન, હનુમાન દાદા, ગણપતિ દાદા, જેને કોઈને પણ માનતા હશે, પણ સાચા ભાવે જેને દર્શન ભક્તિ પોતાને ભગવાનની કરી હતી ને, એને પ્રતીતિ કરાય કે આજે આમના દ્વારા પ્રગટ છે. તો એવી દિવ્યતા બોલો, હવે આ તો બિન સત્સંગી બધા આવતા હતા, આવા જે આવતા હતા ને, એવી દિવ્યતા, એના સ્પર્શની અંદર દિવ્યતા હતી. અમે સિડની અંદર ગયા, તો ભદ્રામણી બધા નવા નવા, અમારે ઘેર સ્વામીને લઈ આવો, એટલે ત્યાં એક ન્યુરોસર્જન છે વિશાલ ભાઈ કરીને, ભાઈ ઓસ્ટ્રેલિયામાં ન્યુરોસર્જન, એટલે તમને ખ્યાલ કેટલી ઊંચી એનું કારકિર્દી કહેવાય. હવે આમ તો એની અપોઇન્ટમેન્ટ 2-3-4-5 મહિને મળે તો મળે, પણ એને કે ના મારા ઘેર લાવો, મારા ઘેર લાવો, એટલે છેલ્લી ભદ્રામણી લગભગ 7:30-8 થાય, એટલે અમે એના ઘેર ભદ્રામણી કરવા ગયા. અને આમ એકદમ રાહ જોઈને આમ તત્પરતાથી ઊભા હતા કે મહંત સ્વામીના સંતો છે. પછી જોવાય ને એકદમ દરવાજો ખોલી, અને એકદમ આમ સામાન્ય માણસની જેમ કે સ્વામી આવો આવો આવો, આમ છે તેમ છે બતાવ્યું, અને જેવા બેઠા ને તરત લેપટોપ લઈ આવ્યા, સ્વામી લેપટોપમાં હું તમને દર્શન કરાવું, શું કરાવ લેપટોપમાં લે. અને પછી કહે કે સ્વામી હું છે ને સ્વામીના આશીર્વાદ લેવા આવેલો મંદિર, એટલે વ્યક્તિગત મુલાકાતમાં આવ્યા હશે. એ વ્યક્તિગત મુલાકાતમાં એને ફોટો બતાવ્યો કે એમણે સ્વામીનો હાથ હંમેશા નીચે હોય, કોઈ પણ હોય તો આમ હાથ ક્યારેક ચાન્સ હોય પકડે, આવી રીતે હાથ હતો. અને એને બતાવ્યું કે સ્વામીનો હાથ છે, મેં આમ એમનો સ્પર્શ કર્યો. એટલે આવા તો બધે હોય, એમાં કંઈ બહુ પેલું ના હોય, પણ ન્યુરોસર્જન હતા. એને કહ્યું કે સ્વામી હું ડૉક્ટર છું, ન્યુરોસર્જન છું, મેં આજ સુધી જ્યારથી ભણવાનું કર્યું ત્યારથી અમારે દર્દીઓને હાથ પકડવાના જોઈએ, અને દર્દીને હાથ પકડી અને પછી અમે મેડિકલ રીતે બધું ચેક કરતા હોય કે એનું શું છે. મેં સેંકડો માણસના હાથ પકડ્યા છે, નાના માણસથી લઈને મોટા સુધી, કારણ કે ન્યુરોસર્જન છે, એટલે નાનાથી લઈ, ગરીબથી લઈ, તવંગરથી લઈ, મહાત્માઓથી લઈ, બધાના મેં હાથ પકડ્યા છે. પણ હું અહીંયા સિડનીમાં દર્શન કરવા માટે આવ્યો અને મહંત સ્વામીનો મેં હાથ આ પકડ્યો આ ફોટામાં છે, અને મેં એમનો આમ સ્પર્શ કર્યો, અને એ વખતે મારી જિંદગીની અંદર સૌ પ્રથમ વખત કોઈ દિવ્ય સ્પર્શ અને શાંતિની અનુભૂતિ થઈ. આવો સ્પર્શ મને અત્યાર સુધીના કોઈના હાથમાં થયો નથી. આ ખૂબ જુદા પુરુષ છે, આ જાત જુદી છે, દેખાય છે આપણી જેવા, પણ આપણી જેવા નથી, તદ્દન અલગ છે. આપણને ખબર ના પડે, એકદમ જુદા પુરુષ છે. આપણને મળી ગયા ને એ જ બહુ મોટી વસ્તુ છે. એનો કેપ ચડવો છે ને આપણે, આમ લોકો આમ આવા પુરુષ, એક દિવ્ય પુરુષના એક સ્પર્શની અંદર
એમની એક દ્રષ્ટિની અંદર કેટલી બધી દિવ્યતા હોય છે. ખાલી એક દ્રષ્ટિ કરે ને એમાં પણ એને અપાર શાંતિ જીવને થઈ જતી હોય છે, છોડી દેતો હોય છે. સ્વામી સિડનીમાં વોકિંગ કરતા હતા એ વખતે એક સ્ટુડન્ટ છે હર્ષ કરીને, એ ડોમિનોઝ પીઝાની અંદર સ્ટુડન્ટ તરીકે એને 20 કલાકની જોબ હોય, જોબ કરે બિચાર ફી ને બધું હોય, એટલે આમ સત્સંગી નહીં, એટલે આપણે એના ફ્રેન્ડ હતા એને કહું કે તું આવને આવને બહુ ફોલોઅપ કર્યો, એટલે પછી એક વખત વોકિંગમાં કે ટાઈમ તો કે આવીને બેઠો. હવે છે ને સ્મોકિંગ કરે, ડ્રિંક પણ લે, અને પેલું બધા એને કહેતા કે ડોમિનોઝ પીઝામાં હોય તો ક્યારેક નોનવેજ પણ મોઢામાં નાખી અને ખાય પણ ખરો, આવા પ્રકારનું બધા સમજાવતા કરતા પણ એની હેબિટ પડેલી જતી નહોતી. બિન સત્સંગી હતો, પણ એને કહ્યું કે તું આવને, એટલે વોકિંગની અંદર બેઠા, વોકિંગમાં બેઠા એટલે સ્વામી ત્યાં અંદર હોલમાં વોકિંગ કરતા હતા. વોકિંગ કરતા સ્વામી એક વખત એમ નજર આમ એમની સામે એમ દ્રષ્ટિ કરી, અને પછી સ્વામી ફરી બીજો પ્રદક્ષિણા કરી ત્યારે બીજી વખત આમ દ્રષ્ટિ કરી, પછી ત્રીજી વખત આમ સહજ આમ આમ દ્રષ્ટિ કરી આમ કરી, અને વોકિંગ દરમિયાન અડધો કલાક વોકિંગમાં 3 વખત એની સામે ખાલી આમ સ્વામીએ સહજતાથી દ્રષ્ટિ કરી, એવી આપણને સહજતાથી લાગે. પહેલાંની સામે 3 વખત નોર્મલ આમ તો દ્રષ્ટિ કરી, વોકિંગ પૂરું થયું, સ્વામી તો ગયા. પેલો યુવક એકદમ ભાવમાં આવીને એને જે પરિચિત આપણા સત્સંગી યુવક પાસે હતો એને કહ્યું કે સ્વામીએ 3 વખત દ્રષ્ટિ કરી, મને અંતરથી હલાવી નાખ્યો, મને સ્વામીએ કહ્યું તું છોડી દે, અને આજે હું સંકલ્પ કરું છું કે આજ પછી કોઈ દિવસ કોઈ જ પ્રકારનું વ્યસન નહીં કરું, ડ્રિંક નહીં લઉં, નોનવેજ નહીં ખાઉં, અને સંપૂર્ણ વેજીટેરિયન સત્સંગી થઈને ભજન ભક્તિ કરીશ. તો સ્વામી મારી પર દ્રષ્ટિ કરી, એની દ્રષ્ટિમાં એટલો પાવર હતો, માણસમાં બધું છોડાઈ દેતા, જેની ઉપર એને દ્રષ્ટિ કરેલી અને અંતરથી કઈ પ્રાર્થના કરી હોય બધું છોડાઈ દીધેલું. એટલી બધી શાંતિ, બધા જ પ્રશ્નો સમી જાય, બધું જ શાંતિ શાંતિ થઈ જાય. ચાલો તમને ક્યાં સુધીનો, અમે હમણાં ન્યૂ કેસલ સિડનીથી આગળ ત્યાં પધરાવણી કરવા માટે ગયેલા, અમે એક આપણો યુવક છે તો બધી વાત કરતા એને કહ્યું કે સમી એનો લગભગ છે ને 2-3 વર્ષનો એક છોકરો, પણ નોર્મલ જેમ વ્યસન પડી ગયું, 3 વર્ષના છોકરાને વ્યસન પડી ગયું હતું, દારૂનું નહીં પણ આઈપેડનું, એવું એને વ્યસન, એને રેવાય નહીં, એને આંચકો તો રડે, ઘણા ઘરમાં હશે આવા પ્રકારનો, આંચકો તો રડે અને તોફાની એવો, હાઇપર એક્ટિવ કે ને એવો, તોફાની એવો, અને રેજ ની હાંચ પડે તો પેલો લોથપોથ થઈ જાય હાચવા વાળો. હવે એને સીટની દર્શન કરવા પેલો વારો હતો કે ભાઈ આ તારીખે તમારે રિજનલ સેન્ટર છે એટલે ત્યાંથી આવવાનું હતું, એટલે આવ્યો ખરા, પણ એટલો રડારડ કરે ને એમાં આવું બધું એને ગમે નહીં છોકરાને, એટલે સ્વામીને દર્શન હોય ને રડવાનું શરૂ કર્યું, એટલે એને કહ્યું કે એને વાઈફને પાછો આપી આવો, અને કે આ બીજા સુધરશે નહીં, એટલે આપવા જતો તો બીજા સત્સંગી મળે ક્યાં જાય છે કે આ દર્શન નહીં કરવા દે, બધાની વચ્ચે રડશે ને ફજે તો કરશે, કે તાપી આવવા દે ને મને શાંતિ દર્શન થાય, એટલે કે ના ના લઈ જા પણ કે ભલે રડે, કે સ્વામીનો હાથ મુકાઈ દે એક વખત, પેલો કે પણ આ કે ના ના ભલે રડતો રડે તો રડે, તને વેલા લઈ લેશે, રડશે તો હાથ મુકાઈ દે. ઘણા એવું કરતા કે બોર લાગે ચીનોટીઓ પડે એટલે બીજી વાર એવું નહીં કરતા, પણ સમજાય તમને, એટલે પેલા કે લઈ લે, હવે આમ તેમ રચકમાં નંબર આવી ગયો કે ચાલ જલ્દી જલ્દી, અને ત્યાં એને કે કયું ને કઈ ને, પણ આનું એને ટેન્શન, અને ખરેખર 3 વર્ષનો એનો અનુભવ, અને કોઈ રીતે ના થાય, અને સ્વામી પાસે ગયા, નામ થોડો ઊંચો કરે, નામ સ્વામી માથા ઉપર હાથ મૂક્યો, આના માથા ઉપર હાથ મૂક્યો, પછી તો બીજું કઈ હતું ને નીકળી ગયા, અને પછી કે સ્વામી ચમત્કાર એવો થયો કે સ્વામી હાથ મૂક્યો પેલા આઈપેડ ને અડવાનું બંધ કરી દીધું, સ્વામી આઈપેડ અડતો જ નથી, અને શાંતિથી બસ જેમ પણ અમે એટલો શાંત થઈ ગયો, એટલું આઈપેડ બધું જ એની વૃત્તિ માત્ર શાંત કરી નાખી. બોલો અમે હમણાં ગયા ને, મેં આ તો ગજબ નું કહેતો કે કોઈ પણ વ્યસન છોડાઈ દે, આ સત્પુરુષ છે તો એ જુદા છે, એ દિવ્ય પુરુષ છે, સ્પર્શ દિવ્ય છે, દ્રષ્ટિ દિવ્ય છે, બધું દિવ્ય છે, એના આપણને દર્શન થયા તો એની સામર્થ્ય, એમનું સ્વરૂપ, એમની સાધુતા એ પણ અદ્ભુત છે, એ ભગવાનના ગુણ છે, સાધુતા છે ને એ ભગવાનનો ગુણ છે, એમાં સૌથી મોટી સાધુતા હોય તો નિર્માની પણ છે, નિર્માની પણ બહુ અઘરું છે. મહારાજે લખ્યું કે આપણને કોઈ ના માનતા હોય તો લગભગ રેવાય, એમ તો અઘરું છે, પણ તોય કોઈ માનતું જ ના હોય, કોઈ પૂછતું જ ના હોય તો તમે નિર્માની રોગ ના રહો. પણ મહારાજ કે 5 જણ માનતા થઈને પૂછતા થાય તો માન અહંકાર જુદા પ્રકારનો, 10 જણ તમને માનતા ને પૂછતા થાય તો
જુદા પ્રકારનું અને 50 જણ તમને માનતા ને પૂછતા થાય ને પૂછી પૂછીને કામ કરતા થાય તો તમે ક્યાં ચાલો? એવું બનશે નહીં, 50 પૂછે એવું તો ના બને. પણ ધારો કે પૂછે તો તમારામાં થોડી સત્તા, તમે જોજો થોડો પૈસા પરમેનન્ટ જોબ થયા પછી માણસની રીતભાત બદલાઈ જાય. થોડો પગાર લાખ ઉપર પેકેજ જાય ને એટલે બેઠક ઉઠક બદલાઈ જાય કે આની જોડે હું 50 વાળા જોડે ના બેસું. માણસનો અહંકાર અભિમાન ઘમંડ બધું બદલાતું હોય છે એની સફળતાઓ અને પગારની જોડે, એનું આખું ફ્રેન્ડ સર્કલ ચેન્જ થઈ જાય. આ ભગવાન માન છે ને ભગવાનનો ગુણ છે, નિર્માની પણ એ ભગવાનનો ગુણ છે, સામાન્ય માણસની અંદર હોય જ નહીં. એટલે મુક્તાનંદ સ્વામી લખ્યું, હું ટળી હરી ટુકડા જેનામાં હું ટળી ગયું છે ને એની અંદર ભગવાન સાક્ષાત પ્રગટ હોય. આપણી અંદર નથી કેમ? કારણ કે આપણે હું ટળ્યું નથી. હું ટળે બહુ એટલો અઘરો ગુણ છે ને કે કોઈ એને ત્યાગ કરી શકે એમ છે જ નહીં. ભગવાનની કૃપા વગર શક્ય જ નથી. પણ છતાં બીજી બાજુ આપણે જોઈએ તો સ્વામીને મહારાજે પ્રથમ 67માં લાખો માણસ હાથ જોડીને ઉભા છે, કેવી રીતે બધા ઉભા હતા, કેટલી પડાપડી કરતા હતા, કેવું દોડાદોડી કરતા હતા. સ્વામી અહીંયા મેલબોર્નમાં છેલ્લા દિવસે પૂજા પછી સ્વામી ગાડીમાં હતા તો 2-3 બાળકો હતા, તો આ બાજુથી સભા મંડપમાં થયા પછી થોડે સુધી 100 ફૂટ જેટલું તો બધા લાઈનમાં ઉભા હતા. પણ પછી તો સ્વામીની ગાડી કે કોઈ નતા, પણ ખબર નહીં 3-1 બાળકો છે ને એ સ્વામીની ગાડી જોડે દોડતા હતા, હસતા હતા. નીચે પથ્થર હતા, કારણ કે આ બાજુ તેવું કઈ નતું, પથ્થર હતા, માટી હતી. આમ સ્વામી એની સામે સામે જોઈ રહ્યા. પછી સ્વામી કે કેવી ભક્તિ છે કે નીચે આવું ઉબર ખાબડ છે તો પણ છોકરા લગભગ 9-10 વર્ષના જ હશે. સ્વામી બહુ નોંધ લીધી, કેવું કરે છે, શું કેવું દોડે છે. તો લાખો ભાઈઓ બહેનો હાથ જોડીને ઉભા હોય, એક દર્શન માટે કેવું તાલાવેલી હોય, પણ ફાટી જાય. કોઈ આવું સન્માન મળે ને ફાટી જાય. આટલી લોકોને આમ આમ તમને ખબર પડે તમારા માટે આટલું જે માણસ નીચે જ ના આવે, કાં તો એટેક જ આવી જાય. આટલું બધું આપણને માણસ સ્વામીને આપણે બધા દર્શન જોયેલા. કેટલો પૂજ્ય ભાવ, ભગવાનનો પેઠે પૂજ્ય ભાવ. છતાં પણ નિર્માની પણ આજે દુનિયામાં ઘણા હશે, પણ કેટલો નિર્માની પણ નજરે જોયેલું. સ્વામી ગોલકોસ્ટની અંદર હતા ને 23મી તારીખે સવારે સ્વામી ત્યાંથી સિડની આવવાના હતા. સવારે પૂજા રૂમની અંદર હતી, એટલે ત્યાં રૂમની અંદર પૂજા હતી અને સંતો હતા, થોડા યુવકો હશે. એમાં કુશલ કરીને ગોલકોસ્ટનો એક કિશોર છે, એ અંધ છે, દેખાતું નથી પણ બહુ ભક્તિવાળો છે. એટલે પૂજામાં એને 2 કીર્તનો ગાયા, એકદમ દેખાતું નથી મુખપાઠ, અને અદ્ભુત અંતરથી એને જે પ્રેમથી કીર્તનો ગાયા. અને પછી પૂજા પૂરી થઈ અને પછી બધા યુવકો જે બીજા થોડા હતા એ બધાને કહ્યું બધું બહાર જાય, એટલે બધા ઊભા થઈને જતા હતા. સ્વામી પૂજા પછી સોફા ઉપર બેઠા હતા, ઊભા થયા. સ્વામી કે કેટલું ભાવથી કીર્તન ગાતો હતો કુશળ. વાહ સ્વામી, અદ્ભુત. સ્વામી કે એને બોલાવતો, એટલે એ બધું પત્યું. બોલાવવા ગયા તો એ થોડા દૂર નીકળેલા હતા, એટલે કહું સ્વામી 2-3 મિનિટ થશે આમને વાત કરી છે. સ્વામી કે વાંધો ને. સ્વામી ઊભા થઈ ગયા હતા. પછી સ્વામી બેસું ના, એટલે ઊભા ઊભા પછી બધી વાતો સ્વામી કરી, રાહ જોઈ 2 મિનિટ, એક અંધ યુવક કિશોરની રાહ જોઈ, બીજી બધી વાતોના બધું થયું. અને પછી આવ્યા એટલે સ્વામીને કહ્યું, સ્વામી કુશળ આવી ગયો, પપ્પા છે એને લઈને ત્યાં મહેશભાઈ આવ્યા અને સ્વામી એકદમ નજીક આવ્યા. સ્વામી આમ કુશળ છે આવ્યો જોયું, અને જેવો સ્વામી જોયું પેલા હાથ જોડીને એને કહ્યું, બાપા યાદ કરે તને, હાથ જોડીને કહ્યું. અને એ વખતે આમ તમે આમાંથી કોઈ જ નતા, તો અમે નજરે જોયેલું છે કે આ ગુરુ કોણ. અને એ વખતે સ્વામી એમ હાથ જોડીને ઉભા હતા અને BAPS સંસ્થાના ધર્મગુરુ કો આટલા મોટા, જેને પ્રાઇમ મિનિસ્ટર પ્રેસિડેન્ટ કલામ સાહેબથી લઈ અત્યારે હમણાં શ્રી શ્રી રવિશંકર મહારાજ છે, અથવા તો ઓબામા જેમને મળેલા કરેલા, અને એ મહંત સ્વામી મહારાજ હજી તો પેલો આવે છે. અને એક અંધ નાનો, કોઈ એટલું બધું આમ ન ગણો, છતાં પણ એ ભક્તિથી એ ગાતો હતો. સ્વામી તરત નીચા નમ્યા, અને નીચા નમ્યા એટલું નહીં, હાથ તો જોડે પણ નીચા નમીને એના ચરણનો સ્પર્શ કર્યો, અને ચરણનો સ્પર્શ કરી આંખે અડાડીને માથે ચડાયો. તમે જુઓ ભક્તિ કોઈની તાકાત નથી. આટલું સન્માન મળ્યા પછી તમે આ દુનિયામાં કયા ગુરુ પોતાના શિષ્યને પગે લાગતા હશે? ચલો તમે તમે તમારા છોકરાને લાગો આમ નહીં પણ પ્રેમથી, થાકીને કંટાળીને તમે લાગો, પગે લાગો ને, બહુ અઘરું છે. આપણે અંદર અંદર એ લાગે, સંતોને લાગે, અંદર અંદર એ લાગે, તમે બરોબરી લાગી શકો છો? તો વિચાર કરજો આ માન કેવું છે. કેટલી વાર કહ્યું છે બરોબરી લાગી શકો? નહીં લાગી શકો. વડીલને મા બાપને લાગી શકો? ચાલો બીજાને છોડો, જન્મ આપનારને લાગવું, ચરણ સ્પર્શ કરવાના છે.
દિવાળીના અન્નકૂટના દિવસે નહીં, મધર્સ ડે કે ફાધર્સ ડે ના દિવસે નહીં, રૂટીન ની અંદર લાગી પડ શકો તો કેટલું અઘરું હશે. અને એ વખતે BAPS આખા વર્લ્ડ ની અંદર આટલા મંદિરો, સંતો, આટલા દિવ્ય પુરુષ, પણ છતાં કેટલા નિર્માની છે કે એક નાના પોતાના બાળ ભક્તને પણ ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ માંગી શકે છે. આ ભગવાનનો ગુણ છે, જાત જુદી છે. આ બીજે દેખાશે ને કેમ, જાત જ જુદી છે. ફક્ત આ એક જ છે અક્ષર ગણ, એ આપણને મળેલા છે. તો આ પ્રસંગો જુઓ ને, આપણને પ્રતીતિ થાય કે આખી જાત જુદી છે. આપણે નસીબદાર છીએ. યોગી બાપા કહેતા બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માનો એ ભૂલ છે. યોગી બાપાની જન્મજયંતિ, એ યોગી બાપા, એ દિવ્યતા, એ પ્રમુખ સ્વામી મહારાજ, આખું વસ્તુ જ જુદી છે. તો એ મને મળ્યા, એનો મને કેફ કેમ નથી ચડતો? આપણે એવો વિચાર નથી કર્યો, આપણે ક્યારે બેઠા નથી, એ સ્મૃતિ કરી નથી. બેસો, મહિમાથી એ બધો વિચાર કરો. જેમ પેલાને એઠો પેલી ફૂંક ખાલી મળી, કે હું બે ગામનો દરબાર ગરાસ્યો અને મને વજેસુ બાપુની ફૂંક મળી, એવો દાસભાવ હતો એમ. પોતાની જાત માટેનો દાસભાવ હતો એમ. જ્યારે આપણે આપણી જાત માટે, હું તો સાવ સામાન્ય તુચ્છ પામર પતિત જીવ, અને એ વખતે આટલા દિવ્ય પુરુષ, એણે મારા માથા ઉપર હાથ મૂક્યો, એણે મારા છોકરા ઉપર હાથ મૂક્યો, એણે મારી સામે દ્રષ્ટિ કરી, આવા નથી થયા તો કેમ કેફ નથી ચડતો? કેમ અજંપો રહે છે? કેમ ઉદ્વેગ રહે છે? કેમ જીવનની અંદર એ આનંદ 24 કલાક ટકતો નથી? તો પ્રાર્થના કરીએ, વિચારીએ. આ લાભ છે ના, ભવ બ્રહ્માને પણ ન મળે એવી આ બધી સ્મૃતિઓ છે જે આપણને આપેલી છે. તો એની સ્મૃતિ કરો, એ સ્પર્શની અનુભૂતિ કરો, એ દર્શનની અનુભૂતિ કરો, એ દ્રષ્ટિની અનુભૂતિ કરો. એના માટે સમય કાઢો. નિષ્કોણ સ્વામે લખ્યું છે કે મારા મરણ ટાણાની મૂડી જીવન જાણું છું. આ મારી ફાઇનલ એસેટ જે મારી સાથે આવવાની છે, આ સ્મૃતિ છે, આ લાભ છે, આ દિવ્ય દ્રષ્ટિ છે, એને ભેગી કરી રાખું. જવાની રહેતા નતર નીકળી જશે. અને 6 મહિના પછી તમને એવું લાગશે કે સ્વામી આયા હતા. કોક તમારો પ્રસંગ તમને યાદ છે? હા હા, યાદ આવ્યું. એવું કેવું પડશે? સમય કાઢો. જેમ બીજા માટે સમય કાઢીએ છીએ ને, એના કરતા પણ આ કિંમતી સ્મૃતિઓ છે. યોગી બાપા કહેતા સમર્થિ દુઃખની હરનારી છે. દુઃખને હરવા માટે કેટલો ખર્ચો કરીને મકાન કરીએ છીએ, મિલિયન મિલિયનના મકાન, કેમ દુઃખ હરાઈ જાય? મોંઘી મોંઘી ગાડી લાવીએ છીએ, કેમ દુઃખને હરવા માટે? સારા સારા કપડાં લઈએ છીએ, કેમ દુઃખને હરવા માટે? સારા મોબાઈલ લઈએ છીએ, કેમ દુઃખને હરવા માટે? તો દુઃખને હરવા માટે કેટલો બધો ખર્ચો આપણે રૂટીન લાઈફની અંદર કરીએ છીએ. તો યોગી બાપા કહેતા આ સ્મૃતિને તમે યાદ રાખશો ને, એક પણ પૈસા વગર તમને અનંત સુખ આપશે. સમય કાઢવો પડે, ટેવ પાડવી પડે. ટેવ પાડ્યા વગર કશું થશે નહીં. ટેવ પાડી અને એનો આનંદ તમને કેપ ચડી જશે. યોગી બાપા કહેતા એક બે ફૂંક ગામના નાના ને ફૂંક લેતાથી કેપ ચડ્યો તો આપણને તો સ્પર્શ થયો છે, ફૂંક નહીં. અનંત કોટી બ્રહ્માંડો જેના રૂવાડાની અંદર ઉડતા ફરે છે, એ દિવ્ય પુરુષ, અક્ષર બ્રહ્મ પુરુષ, અખંડ ભગવાન સ્વામિનારાયણને ધારણ કરનાર પુરુષનો સ્પર્શ થયો છે. એના મને દર્શન થયા છે, એની મને દ્રષ્ટિ મળી છે. છોકરા ઉપર કેટલી વાર હાથ મૂક્યો છે, એને દ્રઢ કરાવો. અને સ્મૃતિઓને ના હોય તો ઘેર જઈને કાગળમાં લખી લો, ડાયરીમાં લખી લો. એ તમારા બેંક બેલેન્સ કે બેંકની જે એકાઉન્ટ બુક કરતા પણ વધારે સારી રીતે સાચવજો, કારણ કે તમારા જીવનમાં સાથે કોઈ જ નહીં હોય ત્યારે સ્મૃતિઓ હશે. કોઈ તમને સાથ નહીં આપતું હોય ને, એકલા બેઠા બેઠા ભલકાશ હતો. આ જોગી જેવા પુરુષ અનંત કોટી બ્રહ્માંડમાં નથી, જે શાસ્ત્રી મહારાજે કહ્યું એ યોગી છે. અનંત કોટી બ્રહ્માંડની અંદર આવા પુરુષ, આવા ગુરુ કોઈને મળ્યા નથી, આપણને મળેલા છે. એની આજ્ઞાથી આપણે એનો આ મહિમા છે ને, એક એક આજ્ઞા પાડશો તમે. કોણે કહ્યું છે આપણને? ધારો કે રવિ સભા, સ્વામીએ કહ્યું કે રવિ સભા કરજો, તમને એટલો કેફ રહેશે કે રવિ સભા આવીએ છે. યોગી બાપા કહેતા 25,000 જતો કરીને પણ આવું તો 25,000 તો આમ દ્રષ્ટિ માત્રથી આપશે, અથવા તો નહીં હોય પણ જે શાંતિ નહીં હોય ને, એ શાંતિ તમને સત્સંગથી આવશે, આ એક સ્મૃતિથી આવશે, જ્ઞાનથી આવશે. તો રવિવારે આવીએ અને આપણી ચિંતા કરીએ, તમારા બાળકોની ચિંતા કરે. કોણ કરે? જેને બ્રહ્માંડોની ચિંતા નથી એ તમારા છોકરાઓની ચિંતા કરે. કોણ કરે? સ્વામી વોકિંગ કરતા હતા અહીંયા ઉતારે, અને એ વખતે સ્વામી વોકિંગ કરતા હતા અને બાળકો ત્યાં બધા આવેલા હતા. પછી વોકિંગ પછી સ્વામી પેલો 5 મિનિટના રેસ્ટમાં બેઠા. સ્વામી કે આ બાળકો છે
તો એ નગરમાં કેવી રીતે જશે? સ્વામી વ્યવસ્થા છે. પણ કે શું વ્યવસ્થા કરી? સ્વામી ગાડીમાં બધા આવ્યા હોય ને એમાં બધું છે. તો વાંધો નહીં, એ કરતા હોય છે વોકિંગ. પણ એ વોકિંગ વખતે પણ બ્રહ્માંડોજીની નજરમાં નથી, એ બાળકો કેવી રીતે જશે એની ચિંતા કરતા હોય છે. તો એ પુરુષ છે. તો આ બધું વિચારો એના, એને બસ એને રાજી કરવા છે. તો સત્સંગ કરો, બધું જ મળશે તમને. યોગી બાપા કઈ પણ પ્રશ્ન છે નોકરીમાં, ધંધામાં, વ્યવહારમાં, કુટુંબમાં, પરિવારમાં, યોગી બાપા કહેતા સત્સંગ કરો, સત્સંગ કરો, પછી ખબર પડશે. એમ સ્વામી એ જ છે, સત્સંગ કરો, રવિવારે આવો, પરાસભામાં જાઓ, વાંચન કરો, પૂજા કરો, ભક્તિ કરો. સમય ગયા પછી તમને આને કેપ ચડશે, જેટલું આ ઘૂટશો ને એનો કેપ ચડશે. તો કરો, બધું કર્યા વગર કોઈને કઈ મળતું, થોડુંક તો કરવું પડે. નહીં આયા આટલું કર્યું તો આપણે યાદ રાખવું, આજ્ઞા પ્રમાણે કરવું. તો સત્સંગ કરીએ, સેવા કરીએ, તો એની અંદર કરો. ત્યાં સુધી કે આવા પુરુષ ક્યાં હશે? બ્રહ્માંડોની ગણતરી નથી, એક નાના પરિવારની ગણતરી રાખે. પરિવારમાં શાંતિ કેવી રીતે થાય? બાપાએ કહ્યું, સ્વામીએ કહ્યું કે બધાને ઘર સભા મૂકો. આજે નોકરીના પ્રશ્નો ઓછા છે, નોકરીના પ્રશ્નો ઓછા છે, ઘરના પ્રશ્નો લેવાના નહીં લેવાના ઓછા છે, ગાડી છે નથી એ પ્રશ્નો ઓછા છે. પણ સૌથી મોટા પ્રશ્નો કયો હોય ને તો ફેમિલીની અંદર પતિ પત્ની બાપ દીકરા વચ્ચે અંદર અંદરના પ્રશ્નો છે, જે આપણને શાંતિ નથી લેવા દેતા. પ્રાપ્તિ થયા પછી પણ એની ચિંતા કોણે કરી? પ્રમુખ સ્વામી મહારાજ, આ સંસ્થા, મહંત સ્વામી મહારાજ, એનું ઘર સભા કરજો, એની આજ્ઞા છે. ભગવાનનું સુખ નથી આવતું કેમ? ઘરમાં પ્રોબ્લેમ હોય શું સુખ આવવાનું? બે જણને બન્યું ને પૂજામાં સ્મૃતિ કરવા ગયો, જવાબ આપવાનું નક્કી સોચશો કે સ્મૃતિ કરશો? આપણને કઈ સંભળાઈ દીધું હોય પછી ગોઠવામાં ઘણી વાર આખી પૂજા જતી રહે, કેમનો જવાબ આપો? આ બહુ કોમન હોય છે. ક્યારે કરશો? આ પ્રશ્નોમાંથી જ નવરા નહીં પડે તો પ્રાપ્તિ તો ક્યાં જશે? એટલે પ્રાપ્તિ છે હિમાલય જેવડી, પ્રશ્ન છે નાના પરમાણુ જેટલો, પણ એને જ આપણે નવરા નથી પડતા. તો આટલી મોટી પ્રાપ્તિનો આનંદ, એનો કેફ, એનો મહિમા એ નથી રહેતો. તો સૌથી બધું મૂકીને ઘર સભાની ચિંતા પણ મહંતસ્વામી મહારાજે કરી, અને ત્યાં સુધીની કરી કે ઘર સભા ઉપર સ્વામી કે આખો દિવસ શિબિર કરીને જ્ઞાન આપો, હરિભક્તો ઘર સભા કરે. કોને? જેને બ્રહ્માંડોની સામે રમતા કરતા હોય. આપણા એક ઘરની અંદર તમારા બે વચ્ચેના સંબંધોની વચ્ચે, સાસુઓ વચ્ચે, બાપ દીકરા વચ્ચે, પતિ પત્ની વચ્ચે, નાના નાના બાળકો સાથે કેવી રીતે રાખવા, કેવી રીતે જીવવું, એ પણ સત્પુરુષ સમજાવે છે. આ એમની દયા છે. બાકી કોને પડી છે? તો એમણે આપણને કહ્યું છે ઘર સભા, નિયમ લેવાનો. આ પ્રાપ્તિના આનંદ માટે બહુ જરૂરી છે. આમ તો કે અડતું નથી, આના પ્રશ્નોથી પ્રાપ્તિનો આનંદ નથી આવતો. તો ઘર સભા છે, એ શિબિરની જાહેરાત ગયા વખતે થઈ હશે. તો શિબિરની અંદર સ્વામીની આજ્ઞા છે, બેસજો. પરિવારની અંદર શાંતિ રાખવા શું કરવું? આ ઘણી વાર કોકને લઈને નહીં આવતા કે એને ખબર પડે. આપણે આવજો, મારે શું સમજણ રાખવાની છે. કે તું આવેલ ખબર પડે તને હું કરવાનું, બાકી હું તો બરાબર જ છું, એવું નહીં. તમારે ક્યાં સુધારો કરવાનો છે, સામૂહિક સુધારો ક્યાં કરવાનો છે, બાળકોમાં કેવી રીતે ધ્યાન આપવાનું છે, આ નાની ક્રિયા પણ તમારા પારિવારિક જીવનની અંદર અને એના કારણે આધ્યાત્મિક જીવન ઉપર કેટલી અસર કરવાની છે ને, એક દિવસની અંદર આ એ સંસ્થા છે કે જ્યાં આપણું આલોક અને પરલોક, ગુણાતીતાન સ્વામી માટે કહ્યું ને કે વ્યવહાર અને મોક્ષ બંને જૂનાગઢના જોગી શીખવાડશે. તો એ જૂનાગઢના જોગીનો વારસો છે, જે વ્યવહારનું શીખવાડે છે અને મોક્ષનું પણ શીખવાડે છે. મોક્ષનું તો છે જ, એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. છેલ્લો પસંદગી પુરુષ કેવા છે, આ બધી વસ્તુ તો કરવાના છે, પણ ત્યાં વચ્ચેના ગાળામાં શાંતિ માટે આ જરૂરી છે. બાકી નહીં કરે એમ નથી. સ્વામી પર્થની અંદર હતા અને એ વખતે અસ્થિ વિસર્જન પછી આવતા હતા, અને એ વખતે ત્યાં હરિભક્તો બધા હતા સ્વામીની સાથે. એમાં વાડિયા કાકા છે ને, સ્વામીને કહ્યું કે સ્વામી બધાને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવી, આને આ દેહે આપણા થકી એકાંતિક ધર્મ સિદ્ધ કરાવીને અક્ષરધામમાં લઈ જજો. એ વખતે સ્વામી પૂરું થયું ને એટલા કેપથી બોલ્યા, સ્વામી કે અમે એના માટે આવ્યા છે, એ આયા છે એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવા માટે આવેલા છે. એટલે એ તો કરાવશે જ, પણ વચ્ચેના ગાળામાં તમને આનંદ નહીં આવે. સત્સંગ છે તો, પણ તમારું મન શંકા કરશે, સભામાં વાતો થાય છે, સદગુરુએ સાનમાં સમજાવ્યું, સત્સંગ વગર સુખ નથી, હું તો આવું છું, મને કેમ નથી, વાં કાપડો. સ્વામી પર્થની અંદર જ અનેક વખત સવારે પૂજામાંથી આવ્યા, એટલે એક ડોક્ટર, એની સાથે સાથે જે બાપાની એમ્બ્યુલન્સ ચલાવતા એ વાલજી બાપા હતા, એટલે બે ત્રણ યુવકોને બધા હતા ને, એને પછી વાત કરી કે સ્વામી આપણે ગાડી છે, અમે આપણું ધ્યાન રાખીએ છીએ કે આવી રીતના સેવા મળી છે, તો આવી ગાડી લઈને અમે આપને લેવાનું મૂકવાનું એવું બધું આવીએ છીએ, પણ પછી અમારો દેહ પડશે ત્યારે આપ અમને શું લઈને લેવા આવશો? આવું સીધું પૂછ્યું.
આજે કહો આપ અમને શું લઈને લેવા આવશો, અમે તો બધી ખખડત જ ગાડીઓ લઈને લેવા આવીએ છીએ, પણ તમે અમને શું લઈને લેવા આવશો? તે વખતે સ્વામી પહેલી વખત અદભુત જવાબ આપ્યો. સ્વામી કે તમે આટલું બધું કરો છો ને સેવાને, સ્વામી કે સોનાનો રથ લઈને લેવા આવશો. અક્ષરધામમાં ક્યાં ગાંધીનગર લઈ જવો અઘરો છે, એનું એમ કે ભરજો બધું તો એ અઘરું છે, ઉપરના અક્ષરધામમાં સ્વામી કે સોનાનો રથ લઈને લેવા આવશો તો લઈ લેવાને, પણ વચ્ચેનો ગાળો કાઢવાનો છે. છતી દેહ અક્ષરધામનું સુખ આવે એના માટે તો આ સત્સંગ નિયમ ધર્મ સેવા ભક્તિ અભાવ ગુણ નહીં લેવાના, સંપ રાખવાનો, બધા દિવ્ય ભાવ રાખવાનો. આ છતી દેહ જાણે અક્ષરધામમાં બેઠા એવો આનંદ થાય છે એની અનુભૂતિ કરવા માટે આપણે આ કરવાનું છે. તો આવા પુરુષ આપણને મળેલા છે, આપણા છે, એનો આનંદ લેવાનો. મારા છે પરિવાર મોટા હોય પણ આપણા ના હોય તો આપણા છે, દિવ્ય પુરુષ છે, માયાથી પર છે. એક એક ક્રિયા, એક એક ચરિત્ર, એક એક વિચારો એમના બધા જે દિવ્ય છે, જેમ જેમ એને જાણતા સમજતા વિચારતા જશું ને આપણને અનુભવ થશે. આ તો તમને એક છાંટ ખાલી કહી છે, બાકી એમના આખા જીવનના વિચરણની અંદર ખાલી તમે એમ રોજના વિચાર કરો ને પ્રસંગો, આપણને એટલો આનંદ આવે શું પુરુષની પ્રાપ્તિ થઈ છે તેનો રોજ આપણે વિચાર કરીએ. ઇસ્કોલન સ્વામીજી આ બધી વાતો મહિમાનો આ કેપ ચડાવીએ, જીવનમાં દુઃખ નાના મોટા માર્યા કરે, નોકરીના ધંધાના ને બીજા ત્રીજા, આપણે એનો નવ ભગવાનનો આનંદ લઈ લો, પ્રાપ્તિનો આનંદ લઈ લો, બીજું બધું છોડ દો, તો બધું જ મૂકીને કંઈક થાય નાનું મોટું જવા દો, આનંદ લો, પ્રાપ્તિનો આવો મળ્યો છે તો કેફ આપણને ચડે. અને જે મહારાજે કહ્યું છે કે દેખાય છે આપણી જેવા પણ જાત જુદી છે, દેખાવમાં રૂપે રંગે સરખું છે પણ આ જાત જુદી છે. બીજા સંતો બીજા ગુરુઓ જેવા આપણે ન માની બેસીએ, ન સમજી બેસીએ, એ માયા પરના અક્ષર બ્રહ્મ પરબ્રહ્મના અખંડ ધારક છે, એ આપણને મળેલા છે. આનો કોઈ બીજો મેળે માવજીભાઈ થઈ શકે એવું છે જ નહીં. સત્પુરુષનો ભેદ અનાદિનો છે, કર્મે કરીને થયા જ નથી, એ પુરુષની મને પ્રાપ્તિ થઈ છે તેવો મહિમા આપણા દરેકના હૃદયની અંદર દ્રઢ થાય, અને દ્રઢતાની સાથે આપણે એમના આશીર્વાદ એમની કૃપા દ્રષ્ટિ